જેના કારણે કોઈ જન્મમાં કોઈક જીવોને એણે સાતા પહોંચાડી છે અનેક જીવોને એણે સાતા પહોંચાડી છે જેના કારણે અત્યારે આ જન્મમાં એને જરા માત્ર પણ તકલીફ નથી પડતી દવા દારૂ કાંઈ લેવું પડતું નથી અને ઘણા લોકોને દવાએ લેવી પડે ને દારૂએ લેવું પડે આ બે દિવસ પહેલાં એક બેન આવ્યા કે મહારાજ સાહેબ બહુ દારૂ પીએ છે કે નથી સમજતા શું કરીએ પરિસ્થિતિ એવી હોય કર્મ વ્યક્તિના એવા રહેલા હોય કે ઘણી વખત દવાને બદલે દારૂ ઘણું પીએ બોલો કર્મ બિચારાના આપણે ક્યારેક સહકાર આપીએ કોઈ પણ વ્યક્તિને જો આપણું પુણ્ય પહોંચતું હોય તો સમજાવવાની કોશિશ કરીએ એનાથી મુક્ત રહેવાની કોશિશ કરીએ બાકી તો સૌ સૌના પુણ્ય રહેલા છે સાધુ સંતોના પુણ્યની પણ કેપેસિટી રહેલી હોય છે અમુક મર્યાદા મર્યાદા પછી અમે પણ કોઈને સુધારી શકતા નથી અને અમે પણ કોઈને સમજાવી શકતા નથી અજીર્ણે ભોજન નવી કરવું વિશેષ જો જ્યારે તમને અજીર્ણ હોય ત્યારે તમારે ભોજન ન કરવું અજીર્ણમાં ભોજન કરવાથી આયો આરોગ્ય સ્થિર થતું નથી આયુર્વેદનો એક વ્યક્તિએ અર્થ કર્યો છે આયુર્વેદ બહુ સરસ અર્થ કર્યો છે બે શબ્દ અલગ કરી નાખીએ આયુ અને વેદ જે વ્યક્તિ આયુષ્યને જાણી શકે તે જ વ્યક્તિ ખાવા પીવા રહેવામાં વ્યવસ્થિત રહી શકે આયુષ્યને જે વેદ એટલે જાણી શકે અને જે વ્યક્તિ આયુષ્યને જાણી શકતા નથી એ વ્યક્તિ આરોગ્યને જાણી શકતા નથી અને જે વ્યક્તિ આરોગ્યને જાણી શકતા નથી એ વ્યક્તિ પોતાની જિંદગીમાં જે તે ખાય જે તે પીએ અને પછી રોજે રોજ હોસ્પિટલોમાં જાય હવે આ ચેક કરાવવાનું છે ને હવે આ ફલાણું ચેક કરાવવાનું છે સૌથી મોટા ડૉક્ટર કોને બનવાનું છે હા સૌથી મોટા ડૉક્ટર આપણને બનવાનું છે આપણે જો આપણા ડૉક્ટર ન બનીએ અને બીજા ડૉક્ટરો પર વિશ્વાસ રાખીએ તો આજના ડોક્ટરો રહેલા છે સારા મળી જાય તો સારું થોડા દિવસ પહેલાં એક ડૉક્ટર સાહેબનો ફોન હતો સમાચાર હતા કે મારા સાહેબ તમે પ્રવચનમાં ડોક્ટરો વિશે વાત કરી પછી આપે આપને યાદ હોય તો ડૉક્ટરો વિશે વાત કરી હતી અને એમાં એક બહેનની રચના એ વિષય પર આપણે વિચારી હતી તો એ ડૉક્ટર સાહેબે સમાચાર મોકલાવ્યા કે તમે જે રચના રજૂ કરી હતી એ રચના મારી પાસે છે અને મેં તમારું પ્રવચન સાંભળ્યા પછી નિર્ણય કર્યો છે કે એની કોપીઓ છપાવી અને દરેક હોસ્પિટલ અને દવાખાનામાં મોકલવી ડોક્ટર ની ફરજ કે એવું કઈ છે વિહાર કરીને એટલે માણસો ઘણા બહુ રાજી થાય એટલે વિચારે કે આજે મહારાજ કેટલા વર્ષ પછી આપણા ગામમાં પધાર્યા છે કેટલા મહિના પછી સાધુના પગલા થયા છે ચાલો શીરો બનાવીએ ચાલો લાડુ બનાવીએ ચાલો ફલાણું કરીએ મારા સાહેબની ભક્તિ કરીએ અને મારા સાહેબ રોજ રોજના માન સન્માન અને સરસ મજાના આહાર મળ્યા પછી જો કંટ્રોલ ન રાખે તો અમારા શરીર પણ આ મોટા થઈ જાય હા પછી ડાયાબિટીસને કંઈક તકલીફો લાગુ પડી જાય દરેક વ્યક્તિને પોતાના ડૉક્ટર બનવા જેવું છે અજીર્ણમાં બિલકુલ ભોજન કરવા જેવું નથી આપણે એ ચર્ચા કરવા માગીએ છીએ અજીર્ણના પ્રકારો બતાવ્યા છે એક અજીર્ણ નથી બહુ સારી વાત કરી છે અજીર્ણ પ્રભવા રોગાસ તત્ર ચતુર્વિધમ આમ વિડગ્ધમ વિષ્ટબ્ધમ રસશે સમ તથા પરમ ચાર જાતના અજીર્ણ બતાવ્યા એમાં આ શ્લોકમાં પહેલી વાત કરી કે અજીર્ણ એક રોગ છે અને અજીર્ણનો જ્યારે રોગ થાય ત્યારે વ્યક્તિના લક્ષણ કેટલા કરેલા હોય શરીરમાં પહેલો પ્રકાર છે અજીર્ણનો આમ અજીર્ણ જ્યારે આ અજીર્ણ થાય ત્યારે વ્યક્તિને લેટ્રિન નરમ આવે તમે વિચારો તો ખરા આત્માની અને ધ્યાનની વાતો કરનારા એ ઋષિ મુનિઓ જેની વાતો કરે છે હા ગૃહસ્થની જિંદગીને સારી બનાવવાનો એમનો ઉદ્દેશ છે કે આજે એમનું શરીર સ્વસ્થ હશે તો એ સારું ક્યાંક સાંભળશે સારું ક્યાંક વિચારશે અને સારું ક્યાંક સાંભળશે સારું ક્યાંક વિચારશે તો સારા પગલા ભરવાની ઈચ્છા થશે આજે એ સામાન્ય સ્તર પર જીવે છે કાલે એ ગ્રહસ્થ આગળ પણ વધી શકે છે તો ગ્રહસ્થની પણ ફિકર કરી છે ગ્રહસ્થને ઉતારી પાડ્યા નથી ગ્રહસ્થને હલકા પણ ગણ્યા નથી ગ્રહસ્થનું જીવન પણ સારું બને એવી ચિંતા કોણે કરી છે ઋષિ કરી છે નહીં તો આ ભોજન લ્યો ન લ્યો એ તો નાના છોકરાને ખબર હોય એ સીધે સીધો કહીને મા આજે મને અપચો થયો છે અને ખાવાનું મને નથી જોઈતું તે છતાં પણ એ ઋષિ મુનિઓએ સમજાવવાની કોશિશ કરી ચાર પ્રકારના અજીર્ણમાંથી પેલો અજીર્ણ રહેલો છે આમ અજીર્ણ સંડાસ નરમ આવે અને એ નરમ સંડાસમાં છાશ જેવી દુર્ગંધ આવે ચોખે ચોખી શરમ રાખ્યા વગર આ મહાપુરુષોએ ચિંતન આપ્યું છે કેવલ લેટ્રિનાઇઝ થાય એ અજીર્ણ નથી પણ એની સાથે સાથે એના ઘણા લક્ષણ બતાવ્યા આમ અજીર્ણ પછી આ પેલા પ્રકારનો જે અજીર્ણ બતાવ્યો એમાં આપણને ઓળકાર આવે અને એ ઓળકાર ભરેલા ઓળકાર હોય અને ખાટા ઓળકાર હોય ઘણા બિચારા લોકોના પેટ બગડી ગયા હોય પછી ઓળકાર ખાય ને આપણી સામે તો આપણને પણ એના મોઢામાંથી શું આવે ઓળકારની ખરાબ ગંધ આવે તમે ક્યાં ખાઓ છો એ મહત્વનું નથી જ્યાં ખાઓ ત્યાં ખાઓ પણ શરીરની તંદુરસ્તીને જાળવો સરસ મજાના કેટર્સના ભોજન ખાધા પછી પણ ઘણા માણસો છેલ્લે તો એમ જ કહે છે કે ઘરનું એ ઘરનું જ છે ગમે તેવા સારામાં સારા કેટરસ વાળા કાં ન હોય ગમે ગમે તેવી સારામાં સારી વાનગી કાં બનાવી ન હોય પણ છેલ્લે જ્યારે પેટમાં ગડબડ થાય ત્યારે માણસ અંતે તો આ જ વિચારે કે ઘરનો ખોરાક એ ઘરનો ખોરાક છે અને બહારનો ખોરાક એ બહારનો ખોરાક છે વિદગ્ધ અજીર્ણ બીજા નંબરનો અજીરણા આ જ્યારે અજીર્ણ થાય ત્યારે સંડાસમાં ધુવા જેવી સડેલા ધુવા જેવી દુર્ગંધ આવે આને કહેવાય વિદગ્ધ અજીર્ણ ત્રીજા પ્રકારનો અજીર્ણ છે વિષ્ટબ્ધ અજીર્ણ આ પ્રકારનો જ્યારે અજીર્ણ થાય ત્યારે વ્યક્તિનું શરીર તૂટે તમે જોજો ઘણી વખત આપણને આળસ આવે અને ગળિયે ઘડીએ શરીર મરોડવાની ઈચ્છા થાય પછી કડતર થાય આપણને શરીર એકદમ તૂટતું હોય આ અજીર્ણનો એક પ્રકાર છે શરીરને તોડવાની ઈચ્છા થાય શરીરમાં કરતર થાય એ વિષ્ટબ્ધ નામનો અજીર્ણ છે અને ચોથો અજીર્ણ છે રસ શેષ અજીર્ણ આ અજીર્ણ થાય એટલે આપણું શરીર શિથિલ થાય અને શરીરમાં જડતા આવે ચેન ન પડે જે આપણને તાજગી અને સ્ફૂર્તિ રહેલી હોય એ તાજગી સ્ફૂર્તિ બધી ગાયબ થઈ જાય આવા આવા લક્ષણ જ્યારે આપણા શરીરમાં દેખાય ત્યારે સમજવાનું કે આપણને શું છે અજીર્ણ છે અને જ્યારે આપણને ખ્યાલ આવે કે આ અજીર્ણ છે તો એ અજીર્ણમાં શું ન કરવું જોઈએ હા ભોજન ન કરવું જોઈએ બીજી એક વાત આપણું શરીર થાકે ઘણા કલાકો સુધી આપણે કામ કરીએ એટલે જે તે શક્તિ રહેલી હોય આપણી વપરાઈ જાય બાળકમાં આપણાથી શક્તિ વધારે હોય તમે જોતા હશો નાના નાના બાળકો છે એ કલાકો સુધી કુડાકુડ કરતા જ હોય કરતા જ હોય કરતાં જ હોય જ્યાં સુધી એ લોકોની એનર્જી ખલાસ ન થાય ત્યાં સુધી એ કુડાકૂટ કરે જેવી એનર્જી ખલાસ થઈ જાય કે તરત જ ઘસ ઘસાટ એમને ઊંઘ આવી જાય તો નાના બાળકો જેવી જેવી એનર્જી આપણામાં નથી આવે જેમ જેમ વર્ષો નીકળશે અને વય વધશે તેમ તેમ આપણી એનર્જી શું થશે ખૂટતી જશે ખૂટતી જશે પછી શું કરીએ આપણે એનર્જી ખૂટે એટલે બરાબર શબ્દ છે ને એનર્જી ખૂટે ત્યારે શું કરીએ આપણે હા બસ આરામ કરીએ નટુભાઈ વિશ્રાંતિ લઈ લઈએ થાકેલા શરીરને વિશ્રામની જરૂર છે અને થાકેલી હોજરીને પણ આરામની જરૂર છે અજીર્ણ ક્યારે થાય જો જઠરાગ્નિ આપણી પ્રદીપ્ત રહેલી હોય તો અજીર્ણ ન થાય ઘણા ઘણા લોકો કહે અમારા અમને તો પથરા પછી જાય પથરા ક્યારે પચે જઠરાગની એકદમ મજબૂત રહેલી હોય પ્રદીપ્ત રહેલી હોય તો પથરા પચે નહીં તો પથરા શું પેંડાય પચે નહીં તો શરીરને જેમ વિશ્રામની જરૂર છે તેમ હોજરીને પણ આરામની જરૂર હોય છે તમને એ તો ખ્યાલ હશે જ્યારે ગેસનો ચલણ ન હતો પ્રાઇમસનો ચલણ ન હતો ત્યારે ગણે ઠેકાણે સગડીનો ચલણ હતો આજે પણ છે સગડીને સગડીમાં જે કોલસા રહેલા હોય એ હજી પૂરા બળે ન બળે પૂરા સળગે ન સળગે અને ઉપર બીજા કોલસાનો ઢગલો કરી નાખે બેનો આ મોઢું ના લાવો શું પૂછું છું હા હજી પૂરા કોલસા સળગ્યા નથી ને તમે એના પર ઢગલા મૂકી દેશો કોલસાના હા કેના ના હારે મૂકશો બીજા કોલસા નીચેના કોલસા બરાબર સળગી ગયા પછી એના પર ઢગલો મૂકાય તો સારું પણ હજી કાચા પાચા સળગ્યા હોય અને એના પર ઢગલું મૂકાય તો કોલસાનું તો જે કંઈ થોડા થોડા સળગ્યા હોય એ પણ ક્યારે ક્યારેક આ ઢગલાને કારણે ઓલવાઈ જાય તો બસ એવું જ આપણા પેટ માટે છે હજી અનપડ્યું છે આપણા પેટમાં પચ્યું નથી ને આપણે એના પર બીજો કાંઈક ઓરીએ શબ્દ સારો છે ભૂખ લાગીએ ત્યારે શબ્દ અલગ વપરાય છે અને ભૂખ લાગી ન હોય ને આપણે ખાઈએ ને એને ઓરિયો કહેવાય અને આપણે જો ઓરતા રહીએ હજી જૂના કોલસા સળગ્યા નથી અગાઉનું આપણું ખાધેલું છે હજી ઠીક રીતે પચ્યું નથી અને હમણાં ને હમણાં મનુભાઈ તરફથી આઈસ્ક્રીમ રાખવામાં આવી છે દહીંવડા રાખવામાં આવ્યા છે અને આપણે વિચારીએ ચલો મનુભાઈને ન્યાય આપીએ અરે ભાઈ મનુભાઈ ન્યાય આપ કે આ પેટની પરિસ્થિતિ શું છે જરા જોઈ લે અને માણસ પેટની પરિસ્થિતિ જોયા વિના અગાઉનું પચ્યું ન હોય ને પાછું ખાય તો હાલત કેવી થાય ઘણી વખત ઘણી બીમારીઓને આપણે આમંત્રણ આપીએ છીએ જો ખાવા પીવામાં આપણે ચોક્કસ રહીએ તો ઘણી ઘણી બીમારીઓ છે ને આપણની નજીક આવે નહીં સાધુ સંતોના જીવન કેવા છે તમે જુઓ જ છો ચાર મહિના એક ઠેકાણે હોય પછી આઠ મહિના રમતા રામ પાણી બદલે સ્થળ બદલે ખાવા પીવાની જે પદ્ધતિઓ રહેલી હોય એ બદલે તે છતાં પણ સાધુ જો પોતાની તંદુરસ્તી જાળવી રાખતો હોય તો એનું કારણ કે ખાવા પીવામાં વ્યવસ્થિત હોય તો અગર સાધુ સંતો પણ જો ખાવા પીવામાં વ્યવસ્થિત ન હોય તો ઘર ઘરના પાણી ઘર ઘરના અનાજ ઘર ઘરના ભોજન બીમાર ન પડતા હોય ને તો પણ બીમાર પડે આજે સાધુ સાધવીને બીમારી છે એનું એક કારણ કયું કારણ છે હા મોટામાં મોટું કારણ કયું ભોજનનું બધા ઘરો કંઈ વ્યવસ્થિત ન હોય બરા બધા ઘરોમાં કંઈ સ્વચ્છતા પણ ન હોય આ બધા ઘરોમાં સાધુ સંતોને તો ફરજીયાત જવું પડે હા અમે જોઈ લઈએ પરિસ્થિતિ જોઈ લઈએ ઘરની દેખીએ કે રસોઈમાં સફાઈ નથી તો અમે બાનાબાજી પણ કરીએ પછી કરવું જ પડે ને અને બાના ન કરીએ અને જે તે તમારી પાસેથી અમે વોરીએ તો પછી વિસર્જન કરવું પડે અમારે પણ હા કારણ કે દેખીતી રીતે આપણને અનાજમાં સારું ન લાગે અને ખાઈએ તો શરીર બગડે સાધુ સંતોને પણ ભોજનમાં બહુ ચોક્કસ રહેવું પડે ગૃહસ્થોને એટલે કે આપ સૌને તો વધારે ચોક્કસ રહેવા જવું છે જો કે આપનું ઘર ફિક્સ છે આપ સૌનું પાણી ફિક્સ છે જે તે છતાં પણ બહુ ફિક્સ જો ન રહો તમે ખાવા પીવામાં તો ગરમથલ ચાલુ થઈ જાય શરીરમાં આ ચાર જાતના અજીર્ણ એક દિવસ માટે નથી રહેતા આપણા શરીરમાં ઘણી વખત ઘણા દિવસ સુધી રહેતા હોય છે પશુઓના ડોક્ટરોનું કહેવું છે અને તમને પણ ખબર હશે જાનવરોના ડોક્ટર હોય ને એમને પૂછવામાં આવે કે તમને કેમ ખબર પડે કે જાનવર બીમાર છે પશુ બીમાર છે એની ખબર તમને કેમ પડે પૂછ્યું નથી પૂછ્યું ક્યારે જાનવરના ડોક્ટરને જવાનું જ નથી થયું ને બસ સમજાતું જાનવરના ડોક્ટરને જ્યારે પૂછવામાં આવે ત્યારે જાનવરનો ડોક્ટર કહે જાનવર તો કંઈ બોલી ન શકે આપણી જેમ તો એ ડોક્ટરો સેના પરથી નક્કી કરે કે આ જાનવર બીમાર છે તો જાનવરની નિશાની છે એને તાવ આવતો હોય અગર તો બીજી ત્રીજી બીમારી હોય તો પહેલું કામ જાનવર ખાવાનું બંધ કરી દે ડોક્ટર સાહેબના આ વસ્તુ પરથી આગળ વધે તાવ પણ આવે છે આપણી જેમ જાનવરોને આપણી જેમ પેટમાં પણ એમને તકલીફો થતી હોય છે અને હવે તમારા જેવા જીવદયા પ્રેમીઓ માણસની જેમ જ સરસ મજાની જાનવરની હોસ્પિટલો તૈયાર કરે છે હા લેટેસ્ટ એકદમ હા સરસ મજાનો ઓપરેશન થિયેટર પણ એકદમ એસીવાળા કહેવાનો તાત્પર્ય કે માણસ જાનવરથી વધુ સમજુ છે સમજુ ન હોવા છતાં પણ જાનવર જ્યારે બીમાર પડે ત્યારે ખાવાનું બંધ કરે અને આપણને ક્યાં આમંત્રણ મળ્યું હોય ને બીમાર હોઈએ તો અરે જયંતિભાઈ કહે એ તો બીમારી ચાલ્યા કરશે શરીરમાં હા ચાલ્યા કરશે એ બીમારી તમારે ખાવું જ પડશે તો આ અજીર્ણ પર આપણે આગળ વિચારીશું હજી એમાં સાધુ સંતોના દાખલા પણ આપીશ કે આપણને જે પાંચ ઇન્દ્રિયો મળી છે આમ તો આ પાંચે ઇન્દ્રિયો ખતરનાક પણ છે જો અવરે માર્ગે જાય તો અને આ પાંચ ઇન્દ્રિયો આમ તો સહકાર પણ આપણને આપે છે સાથ આપે છે નરસા કામ માટે પણ સાથ આપે અને સારા કામ માટે પણ આ ઇન્દ્રિયો સાથ આપે કર્મ મુક્ત કરવામાં પણ ઇન્દ્રિયોનો સહકાર છે અને કર્મ બાંધવામાં પણ ઇન્દ્રિયોનો સહકાર છે તો સૌથી ખતરનાક ઇન્દ્રિ કઈ છે એના પર પણ આપણે ચર્ચા કરીશું